અંજાર તાલુકાના રતનાલ હિરાપર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ પવનની વધુ ઝડપને કારણે વીજપોલ તેમજ વૃક્ષો ધરાશાયી થયા છે। ખેડૂતોના ખેતરમાં ઊભા પાકને નુકસાન પહોંચ્યું। ખેતરમાં પાણી ભરાયા હતા। ખેડૂતોના બાગાયતી પાકો જેવી કેરીઓ પવનમાં ખરી પડી હતી। ખેડૂતોને ભારે નુકસાનની ભીતિ। અંજાર તાલુકાના હિરાપર ગામના ખેડૂત સાથે ટેલિફોનિક વાતચીત દ્વારા પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો હતો। હેલો, બોલો બોલો રાણાભાઈ પચાભાઈ, રાણાભાઈ બોલું આશાપુરા ન્યૂઝમાંથી। બોલો બોલો, ખાસ કરીને આજે જે અંજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તાર છે, જેમ તમારા હિરાપર ગામમાં વરસાદના કેટલો નુકસાની થયો છે ખેડૂતોની, એક વિશે આપને માહિતી આપશો અમને? રાણાભાઈ, આજની વાત કરી તો બપોરના 2 વાગ્યા ને આડેગાડે ઓછી તો ગાજવીજ અને પવન સાથે એટલો બધો વરસાદ પડ્યો કે ન પૂછો વાત। વાડી વિસ્તારમાં રાણાભાઈ એટલું બધું નુકસાન છે ખેડૂતોનું, બરાબર। એક તો ગરીબ માણસો રહેતા હોય વાડી વિસ્તાર ઉપર, અને કાચા પતરા વાળા મકાન હોય। પવન ઘણું આવવાના હિસાબે પતરા ઉડી ગયા, અને વાડી ઉપર મોટા મોટા ઝાડ હોય, આંબાના ઝાડ હોય, એના ઉપરથી કેરી પણ બધી ખરી ગઈ। એ પણ મોટું નુકસાન છે। અત્યારે ઉનાળામાં બીજું કાંઈ વાવેતર ન હોય, પણ માણસોને ચરા માટે, ઘાસચારા માટે જુવારના ખેતર, બાજરી ખાવા માટે વાવેલી હોય, અને શાક બકાલામાં કાંકણી ને એવા બધા વાવેલા હોય માણસોના, એમાં મોટે ભાઈ નુકસાન છે। જબર ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે। પવન એટલો બધો હતો કે સમજો ને, મારી બાજુમાં જ એક ડીપી પડી ગઈ આખી, બરાબર, ટ્રાન્સપોર્ટ થાંભલા પડી ગયા। એટલે આ વિસ્તારમાં હિરાપર, મોડસર, મોખાણા, ડગારા, નવાગામ, ચાંદરાણી કોટડા વગેરે, મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી આ 5-10 ગામડાઓમાં નુકસાનની મને એવું લાગે છે કે વધારે હશે જી। ખાસ કરીને પાછાભાઈ, તો બાગાયતી પાકમાં પણ નુકસાની છે તમે કહી રહ્યા? હા, છે ને, કેરીના પાકમાં અત્યારે વધારે પૂરતો નુકસાન છે, કારણ કે સિઝન અત્યારે કેરીની જ છે, અને હજી બરાબર પાકમાં નથી આવી, એટલે કાચી કેરી બહુ ખરી ગઈ છે। અને ખાસ તો પવનના ઝડપના જે વધુ હતી એના કારણથી પણ નુકસાન થયું છે એવું છે? હા, પવનની ઝડપ વધારે જ હતી ને સાહેબ રાણાભાઈ, પવનને એક ચક્રવર્તી જેવું હતું સમજા, બરાબર। પવન ની એટલી બધી ઝડપ ઓછી બંધ થઈ જાય, વરી આવે, એટલે અમુક અમુક મોટા મોટા ઝાડ માણસોની જે વાડી ઉપર સાયામાં માલ ઢોર બાંધવા માટે અને પોતાને બપોરના ટાઈમે આરામ કરવા માટેના મોટા ઝાડ હતા ને, એ પણ ઘણા બધા પડી ગયા છે। અચ્છા, ઓકે પાછાભાઈ, અમને આશાપુરા ન્યૂઝ સાથે વાતચીત કરવા બદલ આભાર। ધન્યવાદ, ધન્યવાદ રાણાભાઈ, તમે અમારી પાસેથી માહિતી લીધી એટલે તમારો પણ આભાર।